चलो ये उदाहरण 10.7 चलो शु रकम आप दीजिए બંને સળિયાને જે મુક્ત છેડા જે છે એમના તાપમાન અનુક્રમે 373 કેલ્વિન અને 273 કેલ્વિન છે. બંનેના સળિયાની લંબાઈ સમાન 0.1 મીટર છે ને બેટા, 0.1 મીટર સમાન છે તો એનું એલ કહી દઉં છું. બંનેના આડછેદના ક્ષેત્રફળ પણ સમાન આપ્યા છે 0.02 મીટર સ્ક્વેર અને એ ને હું એ કહી દઉં છું. બંનેના આ લોખંડ છે આ ભરાસ ભાઈ આની લંબાઈને આપણે એલ વન અને એલ ટુ એવું ક્લિયર હોત તો બ્રાસ અને લોખંડ માટે ઉષ્મા વાહકતા આપેલી છે. ભાઈ લોખંડની ઉષ્મા વાહકતા 79 વોટ પર મીટર કેલ અને બ્રાસની ઉષ્મા વાહકતા 109 વોટ પર મીટર કેલ છે. તો પહેલો પ્રશ્ન કરેલો છે સંપર્ક સપાટીનું તાપમાન જો વધારી લો કેટલું છે, સંપર્ક સપાટીનું તાપમાન બીજો પ્રશ્ન છે આ સંયુક્ત સળિયાની ઉષ્મા વાહકતા શું, સંયુક્ત સળિયાની ઉષ્મા વાહકતા શું એવું કીધેલું છે આપણે અને ઉષ્મા વહનનો દર એટલે કે ઉષ્મા પ્રવાહ આપણે એવું કીધું છે આ બંનેના સમીકરણો મેળવો અને આ ત્રણેના મૂલ્યો શું. ક્લિયર? તો પહેલા આપણે સમીકરણ મેળવીશું અને પછી મૂલ્ય મેળવીશું. ચાલો શરૂઆત કરીએ. ભાઈ આઈએમપી પ્રશ્ન છે આ, મોટે ભાગે 5 માર્કના પ્રશ્નમાં ચેપ્ટરમાંથી પૂછવો હોય તો પૂછી શકાય એવો પ્રશ્ન સમજો. અહીંયા આગળ સળિયો સ્થાયી ઉષ્મા અવસ્થામાં છે માટે બંનેમાંથી વહેતા ઉષ્મા પ્રવાહ સમાન હશે. બંને સળિયા સ્થાયી ઉષ્મા અવસ્થામાં છે. ધારો કે બંને સળિયાના સંપર્ક સપાટી નું તાપમાન ટી છે તો લોખંડના સળિયામાંથી વહેતો ઉષ્મા પ્રવાહ અને બ્રાસના સળિયામાંથી વહેતો ઉષ્મા પ્રવાહ સમાન. ચલો ઉષ્મા પ્રવાહનું સૂત્ર આપણને ખબર છે ડેલ્ટા ટી તાપમાનનો તફાવત લોખંડના બે છેડા વચ્ચે તાપમાનનો તફાવત ઇવન માઇનસ ટી ભાઈ આ ટીવન 373 છે 273 છે નામ ક્રમશઃ ઘટતો ક્રમ થયો મારે ટીવન મોટા કે મોટા મારી નામ મેં વાત કરી ભાગ્યા લંબાઈ
L1 जगह L is equal to आप आज उससे मान रहे थे K2 into A T minus T2 upon L। चलो भाई साधु बाकी तो A अने L कैंसिल तो सादरूप शू थे K1 इंटू T1 माइनस K1 इंटू T ब्रेकेट खोली जाए इज इक्वल टू K2 इंटू T माइनस K2 इंटू T2 अपने T शोधवानुं छे T वाला पद एक बाजू ले जाइए चलो तो माइनस T वालू पद छे ना ले जाइए तो आ T वगर नु पद छे ना तो तो શું થયું છે K1 T1 આ માઈનસ હતું એટલે પ્લસ થયું એટલે K2 T2 ઇક્વલ ચલો આને આ તરફ લઈ ગયા બંનેમાં T કોમ આ માઈનસ છે આ તરફ ગયા એટલે પ્લસ K1 વત્તા K2 T ને કરતા બનાવીએ તો T is equal to K1 T1 plus K2 T2 upon K1 plus K भाई आ थई गयु समीकरण संपर्क सपाटी नु तापमान शोधवा माटे नु समीकरण હવે એનું મૂલ્ય પણ શોધવાનું છે આમાં કિંમત શું કીધી એટલે મૂલ્ય મળીએ ભાઈ T is equal to K1 भाई K1 ની કિંમત 79 અને T1 373 પ્લસ K2 109 અને T2 273 છેદમાં 79 વત્તા 109 એટલે 188 ચલો આનું સાદુરૂપ કહો વાહકતા શોધવી છે તો આપણે સ્પષ્ટતા ધારી લો ધારો કે સંયુક્ત સળિયા ની ઉષ્મા વાહકતા કે હોય તો આમાંથી વહેતો પ્રવાહ H1 આમાંથી વહેતો પ્રવાહ H2 કે આખા સંયુક્ત સળિયામાંથી વહેતો પ્રવાહ તે સમાન કહેવાય તો સંયુક્ત સળિયામાંથી વહેતો ઉષ્મા પ્રવાહ H is equal to H1 બરાબર H2 તો તમે એચ સાથે H1 સરખાવો કે H2 સરખાવો બંને બેમાંથી ગમે તે સરખાવી શકશો તો ચલો આપણે લઈ લઈએ એચ બરોબર H1 ભાઈ એચ તો હવે એચ નું સૂત્ર મારે લખવું પડશે તો આ એચ બરોબર થાય શું તો કે આ પ્રમાણે સૂત્ર ઉષ્મા વાહકતા કે આડછેદ નું ક્ષેત્રફળ ભાઈ આખો સંયુક્ત સળિયો એક થયો માટે આજનું ક્ષેત્રફળ તો સમાન એ છે તાપમાનનો તફાવત ભાઈ આખો સંયુક્ત સળિયો તો એના બે છેડા આવ્યા તાપમાનનો તફાવત T1 માઇનસ T2 ભાગ્યા લંબાઈ તો સંયુક્ત સળિયાની લંબાઈ એટલે આટલી એટલે L1 વત્તા L2 એટલે L1 અને L2 બંને L છે
અને આયન ક્લાસ એ અને ઇલેક્ટ્રોન એ ઇઝ ઇક્વલ H1 K1 A U1 માઇનસ T અપોન L જે આપણે અહીંયા લખેલું હતું એનું લખ્યું. હવે અહીંયા આગળ આપણે આ એચ નું સમીકરણ અહીંયા લખી રાખીએ. એચ બરોબર કે એ ટી વન માઇનસ ટી ટુ બાય ટુ. હવે એચ બરોબર એચ વન બરોબર એચ ટુ છે. તમે એચ અને એચ વન સરખાઈ દીધું. એચ ની કિંમત લખી એચ વન ની લખી. ક્લિયર? ચાલો તમે જોઈ શકો છો બંને બાજુ એક તો એ કેન્સલ એલ કેન્સલ. તો શું રહ્યું? જો કે ઇન્ટુ ટી વન માઇનસ ટી વન ઇક્વલ ટુ આ ટુ આ તરફ ગયા એટલે કે વન ટી વન માઇનસ ભાઈ ટી ની કિંમત તો આપણે શોધી સમીકરણ એક માં મૂકી દઈએ. કે વન ટી વન પ્લસ કે ટુ ટી ટુ અપોન કે વન પ્લસ કે. કારણ સમીકરણ નંબર એક. ભાઈ કે ટી વન માઇનસ ટી ટુ એમ ના એમ ટુ કે વન એમ ના એમ. ચલો કે વન પ્લસ કે ટુ લસા લઈએ. લસા લો તો આ ટી વન સાથે ગુણવા પડશે. ટી વન કે વન પ્લસ ટી વન કે ટુ. ચલો ટી વન સાથે ગુણાઈ ગયો. હવે આ માઇનસ આ બ્રેકેટ ની અંદર લઈ લઉં છું એટલે આ બંને પ્લસ છે. શું થશે? માઇનસ માઇનસ કે વન ટી વન માઇનસ કે ટુ ટી ટુ ભાગ્યા કે વન પ્લસ. જો સાદું તો આ પ્લસ ટી વન કે વન અને આ માઇનસ ટી વન કે વન શું રહ્યું? કે આ બાજુ કે ઇન્ટુ ટી વન માઇનસ ટી ટુ આ બાજુ ટુ કે વન. જો બાકીના જે બે પદ બ્રેકેટમાં છે એમાં કે ટુ કોમન છે એટલે કે ટુ બાર. તો રહ્યું શું? અહીંયા ટી વન માઇનસ ટી ટુ છેદમાં કે વન પ્લસ બંને બાજુ ટી વન માઇનસ ટી ટુ બ્રેકેટ કમ કેન્સલ. તો શું રહ્યું? કે બરોબર ટુ કે વન કે ટુ અપોન કે વન પ્લસ એ. તો આપણા માટે આ સમીકરણ થઈ ગયું જે તમારે જે ડબલ નીટ માટે કરીને યાદ રાખવું. જ્યારે સમાન લંબાઈ અને સમાન આર્ચેદનું ક્ષેત્રફળ ધરાવતા બે સળિયાઓ આ રીતે જોડેલા હોય જેને શ્રેણી જોડાય તો આ સંયુક્ત સળિયાની ઉષ્મા વાહકતાનું સૂત્ર થઈ ટુ કે વન કે ટુ અપોન કે વન પ્લસ કે. આનું સાદું રૂપ આમ પણ લખાય ટુ બાય કે ઇઝ ઇક્વલ ટુ વન અપોન કે વન પ્લસ વન અપોન કે. ચલો હવે આની કિંમત પણ શોધી નાખીએ. તો કે બરોબર ટુ કે વન એટલે 17 કે ટુ એટલે 109 અને આ 180 એટલે બોલો ક્લિયર છો? પછી ત્રીજો જવાબ બાકી ઉષ્મા પ્રવાહ એચ ના સૂત્રમાં મૂકી દઈએ કિંમત. ચલો ત્રીજો પ્રશ્ન નીચે છે
છોકરા તું ખરો જ આખો દાખલો મેં ગણી ના દીધો. હવે આવે છે ને બધું કેમેરામેન બહુ અગત્યના છે આપણે. નંબર 3 એચ આરુજી આખો દાખલો પતિ પેલા ખબર પડી ગઈ ભાઈ. એચ ની કિંમત તો આ સૂત્રમાં બધું મૂકી દીધી એટલે જો ભાઈ એચ બરોબર કે એ ટી વન માઇનસ ટી ટુ બાય એલ સોરી 2L. ચલો કે હમણાં જ શોધ્યું 91.6 ભાઈ ક્ષેત્રફળ છે તમારી જોડે 0.02 એટલે 2 × 10⁻². ટી વન માઇનસ ટી ટુ એટલે 373 માઇનસ 273 એટલે 10⁻². છેદમાં 2 × L એલ છે પોઈન્ટ પણ એટલે 10⁻¹ ઉપર જાય તો પ્લસ 1 તો આ બે તો કેન્સલ તો જવાબ થઈ ગયો 916. ભાઈ જૂલ પર સેકન્ડ અથવા વોટ મારી દ્રષ્ટિ મોસ્ટ ટાઈમ થી દાખલામાં ગણાય પણ જો આ ચેપ્ટર માંથી 5 માર્ક નો પ્રશ્ન હોય તો આ પૂછવાની પોસિબિલિટી વધારે. પણ સામાન્ય રીતે 11માં ચેપ્ટર માંથી 5 માર્ક નો પ્રશ્ન હોતો નથી. આગે ઉષ્માની આંખની વાત નથી હો ભૈયા. માટે ઉષ્મા વહનની રીત સામાન્ય રીતે શેમાં જોવા મળે ઘન પદાર્થ. તો ઉષ્મા નયનની રીત એ તરલ પદાર્થમાં રીતમાં જે અણુ ઉષ્મા ઉર્જા મેળવે એ પોતાના સ્થાનની આસપાસ દોલનો મોટા કરતા. પણ જો ઉષ્મા નયનની વાત કરીએ તો એમાં અણુની ઉષ્મા ઉર્જા મેળવે ઉષ્મા ઉર્જા મેળવી અને એ ગતિ એટલે અહીંયા આગળ અણુઓ શું કરે છે તો કે અણુઓ ઉષ્મા ઉર્જા મેળવીને વાસ્તવિક ગતિ કરે છે.
અને તેને કારણે ઉષ્માનું પ્રસરણ થાય છે. તેને કારણે ઉષ્માનું પ્રસરણ થાય છે. ભાઈ ઉષ્મા નયનની આ જે રીત જે છે એને આપણે બે પ્રકારમાં કહીએ છીએ. એક પ્રાકૃતિક ઉષ્મા નયન, અને બે પ્રેરિત ઉષ્મા નયન. સૌ પ્રથમ આપણે ચર્ચા કરીશું પ્રાકૃતિક ઉષ્મા નયન. ચલો પ્રાકૃતિક ઉષ્મા નયન સામાન્ય રીતે જ્યારે કોઈ પ્રવાહીને તરલ પદાર્થને ગરમ કરવા મૂકીએ તો થાય શું, જે અણુ સૌ પ્રથમ ઉષ્મા ઉર્જા મેળવે, જે અણુ તળિયે હશે એ ઉષ્મા ઉર્જા પેલા મેળવતા હશે ને, કારણ કે આપણે ગેસ સ્ટોવ પર મૂકીએ તપેલું, તો જે અણુઓ તપેલાના તળિયે હશે એ અણુઓ સૌથી પહેલા ઉષ્મા ઉર્જા મેળવશે. જો ઉષ્મા ઉર્જા મેળવે તો થાય શું, તો કે ઉષ્મા ઉર્જા મેળવે એટલે કદ વધે, કદ વધે ઘટતા ઘટે, કદ વધે એટલે શું થાય, જે અણુ સૌપ્રથમ ઉષ્મા ઉર્જા મેળવે છે તેનું તાપમાન વધે, તેથી તેનું કદ વધે છે. એટલે વજનમાં ઉપરના અણુઓની સાપેક્ષે હલકા બને છે. એની કમ્પેરિઝનમાં જે ઉપરના જે અણુઓ છે જેને ઉષ્મા ઉર્જાથી મળી નથી એ ઠંડા છે. જ્યારે ઉપરના ઉષ્મા ઉર્જા મળી નથી તેવા અણુ કે જે વજનમાં એની સાપેક્ષે ભારે હશે તેવા અણુ અને ઉપરના જે અણુઓ છે ગુરુત્વાકર્ષી બળને કારણે નીચે આવવાનું વલણ ધરાવશે. ઉપરના ગુરુત્વાકર્ષી બળને કારણે નીચે જવાનું વલણ ધરાવે છે. ચલો હવે ઉપરના અણુ ક્યાં આવશે, નીચે નીચે આવશે, એટલે હવે ઉષ્મા ઉર્જા કોણ મેળવશે, નીચે આવેલા અણુ ક્યાં સુધી મેળવશે, જે ઉપર અણુ ગયા છે એના કરતા વજનમાં હલકા બને ત્યાં સુધી, જેવા એ હલકા બનશે એ પાછા ક્યાં જશે, ઉપરના અણુ. સતત આ પ્રક્રિયા એને કારણે દરેકે દરેક અણુ ઉષ્મા ઉર્જા મેળવતા જશે અને સમગ્ર તરલનું તાપમાન વધતું જશે. નીચે ઉષ્મા ઉર્જા
विशिष्ट उष्माधारित
જ ઉભરતું છે. જ્યારે જમીન એની ઉષ્માધારિતા એની કમ્પેરિઝનમાં તો ઘણી જ ઓછી છે. જમીનની ઉષ્માધારિતા, વિશિષ્ટ ઉષ્માધારિતા ઓછી છે. એને કારણે થાય છે શું તો સમજો, દિવસ દરમિયાન સૂર્ય હાજર છે એટલે સૂર્ય માંથી આવતી ઉષ્મા ઉર્જા પાણી અને જમીન બંને બનાવે છે. પણ પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા બહુ વધારે છે એટલે ઉષ્મા નું જથ્થો મેળવશે ખરા, પણ એના તાપમાનમાં કોઈ ખાસ ફેર પડશે નહીં. તેથી સૌ ઉર્જા મેળવવા છતાં તેના તાપમાનમાં કોઈ ખાસ વધારો હતો, પણ એવું કહી શકાય કે સમુદ્રની સપાટી જે છે ત્યાં આગળનું પાણી ઠંડુ છે. જે જમીન જે છે એની ઉષ્માધારિતા તો ઓછી છે અને જમીન પણ આ સૌર ઉર્જા મેળવશે, પણ એને કારણે એનું તાપમાન વધી જશે. એની વિશેષ ઉષ્માધારિતા ઓછી છે. જમીન પર ગરમ થઈ જાય, સમુદ્ર પરની હવા ઠંડી રહે, જમીન પરની હવા ગરમ થઈ જાય, ગરમ થાય એટલે વજનમાં હલકી બને, માટે આ હવા જે છે એ ઉપર તરફ જાય છે. ગરમ હવા ક્યાં જાય છે? છેવી અહીંયા આગળથી ગરમ હવા ઉપર ગયેલા, જે ઠંડી હવા જે છે એ તરત જ જગ્યા ખાલી જગ્યા તરફ ગતિ કરશે. થશે શું? અહીંયા જગ્યા ખાલી પડી તો અહીંયા ઉપરથી હવા નીચે આવશે, અને આ જે હવા ઉપર ગઈ હતી આ બધા જશે જગ્યા ખાલી પડી. આમ પ્રાકૃતિક ઉષ્મા નયનને કારણે સમુદ્રના કિનારે તમે બેસેલા હોય, સમુદ્રના નજીકનો જે વિસ્તાર હોય ત્યાં દિવસ દરમિયાન ઠંડી હવા જોવા મળે, એની પાછળનું કારણ છે પ્રાકૃતિક ઉષ્મા નયન. ભાઈ રાત્રિ દરમિયાન પરિસ્થિતિ જુઓ, આ સમુદ્ર, આ સમુદ્રનો કિનારો, સૌર ઉર્જા મળશે નહીં, સૌર ઉર્જા નહીં મળે તો જમીન જે છે એ ઝડપથી ઠંડી થઈ જશે, અને તેથી જમીન પરની હવા જે છે એ ઠંડી થશે. કારણ કે સૌર ઉર્જા મળતી નથી માટે તો આ હવા ઠંડી બની. જ્યારે સમુદ્ર જે છે એની તો વિશેષ ઉષ્માધારિતા બહુ મોટી છે, માટે ભલે રાત્રિ દરમિયાન સૌર ઉર્જા મળતી નથી એટલે રિયલમાં ઉષ્મા ઉર્જા ગુમાવશે રાત્રિ દરમિયાન, પણ વિશિષ્ટ ઉષ્માધારિતા બહુ મોટી હોવાથી તેના તાપમાનમાં